વિદ્યાર્થી મિત્રો, મજામાં. આજે આપણે ધોરણ 12 ફિક્સ પ્રકરણ 4 ગતિમાન, વિજભાર અને ચુંબકત્વ, એમાં એક સરસ પ્રશ્ન આપણે લેવાનો છે, એમ્પિયર સર્કિટનો નિયમ. વિદ્યાર્થી મિત્રો, હવે પછી આપણે પહેલું, બીજું અને ત્રીજું ત્રણેય ચેપ્ટરની કુલ 50 માર્ક્સની પરીક્ષા હશે. તો એ લગભગ આવતા સોમવારે મૂકવામાં આવશે. અગાઉ જાણ કરવામાં આવશે તૈયારી માટે. અમુક MCQ હશે, 2 માર્કના પ્રશ્નો, 3 માર્કના પ્રશ્નો, 4 માર્કના પ્રશ્નો, એ રીતે હશે. અને 4 માર્કના પ્રશ્નો સામાન્ય રીતે મુખ્યા છે, પ્રવાહ વિદ્યુત પાઠમાંથી પૂછાતા હોય છે, તો એ પ્રમાણે હશે. 50 માર્કનું પ્રશ્ન પેપર સ્ટાઇલ હશે, એ પેપર સ્ટાઇલ તમને આપવામાં આવશે. પરંતુ ત્યારે ચાલુ પડતો જો પહેલો, બીજો અને ત્રીજો પાર્ટ જે ચલાવેલો હશે, એમાંથી જે આપણે પોસ્ટ બોર્ડ દ્વારા કાઢી નાખવામાં આવેલો છે, એમાંથી પૂછવામાં નહીં આવે, તો એ બધી વસ્તુ તમે ધ્યાનમાં રાખજો. હવે આપણે જો એમ્પિયર સર્કિટના નિયમની વાત કરવી છે, એમ્પિયર સર્કિટ નિયમની ચર્ચા કરો. મિત્રો, બહુ સરસ પ્રશ્ન છે. બાયો સાવલના નિયમને વધુ સારી રીતે અને સચોટ રીતે દર્શાવવાની જો બીજી રીત હોય ને, તો એમ્પિયર સર્કિટનો નિયમ છે. આના જેમ જેમ તમે દાખલા કરો, એનો એપ્લિકેશન દાખલામાં કરો, એટલે તમને વધારે સમજાય. તો એમ્પિયર સર્કિટનો નિયમ છે, તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ જો તમને આકૃતિ તમને આપેલી છે, આકૃતિમાં દર્શાવ્યા મુજબ એમ્પિયર સર્કિટના નિયમોમાં, એમ્પિયર સર્કિટના નિયમમાં સીમા રેખા ધરાવતી મુક સપાટી ધ્યાનમાં લેવામાં આવે છે. એક આપણે મુક સપાટી ધ્યાનમાં લેવામાં આવે છે, એ મુક સપાટી છે જેની સીમા રેખા છે, સીમા રેખા ધરાવતી એક મુક્ત સપાટી ધ્યાનમાં રાખવામાં આવે છે. મુક સપાટી એટલે સપાટીનો બધો બહારનો વિસ્તાર કે જેની ચોક્કસ સીમા રેખા આપણે ધ્યાનમાં લઈએ છીએ. તો સીમા રેખા ધરાવતી એક મુક સપાટી ધ્યાનમાં લેવામાં આવે છે અને સપાટીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. જે સપાટી છે એમાંથી વીજ પ્રવાહ પસાર થાય છે, વીજ પ્રવાહ છે સપાટીમાંથી I મૂલ્યનો વીજ પ્રવાહ, કુલ સપાટીમાંથી I મૂલ્યનો પ્રવાહ તમે જોઈ શકો છો પસાર થાય છે. તો અહીંયા આપણે કહેવામાં આવેલ છે કે સપાટીમાંથી વીજ પ્રવાહ પસાર થાય છે. આપણે સીમારેખાને નાના ખંડોમાં વહેંચવામાં આવે, અને સીમારેખા છે એ નાના 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 કોઈ પણ પ્રવાહ વહેતો હોય સપાટીમાંથી, તો સપાટીમાંથી વહેતા પ્રવાહની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, કારણ કે પ્રવાહ છે એની આસપાસ હંમેશા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે, કારણ કે પ્રવાહ જે વિજભારની ગતિ ગતિ કરતા વિજભારની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરતા હોય. તો આ જે સપાટી જે છે એમાંથી પ્રવાહ પસાર થાય એટલે એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. આ જે ખંડની ખંડ સાથે સંકળાયેલો આ જે ચુંબકીય ક્ષેત્રનો સ્પર્શીય ઘટક, ખંડ સાથે ચુંબકીય ક્ષેત્રનો સ્પર્શીય ઘટક, ટેન્જેન્શિયલ ચુંબકીય ક્ષેત્રનો, અહીંયા ડીએલ નંબરના સૂક્ષ્મ ખંડ ધ્યાનમાં લેતા આ ખંડ માટે ચુંબકીય ક્ષેત્રનો સ્પર્શીય ઘટક ટેન્જેન્શિયલ એટલે એની ડિગ્રી કહેવાય. એ લઈએ તો આનો ગુણાકાર કોનો, આ ટેન્જેન્શિયલ ચુંબકીય ક્ષેત્ર અને ખંડ સીમારેખાનો ખંડ અને તેની સાથે સંકળાયેલો પ્રવાહને કારણે ઉત્પન્ન થતો ચુંબકીય ક્ષેત્ર જે સપાટીની સીમાની છે ત્યાં આગળ ખંડ સાથે સ્પર્શીય ઘટક બીટી ટેન્જેન્શિયલ ચુંબકીય ક્ષેત્ર હોય. આ બે નો ગુણાકાર આવે, ચુંબકીય ક્ષેત્ર સદિશ રાશિ છે, ડીએલ છે એ પણ સદિશ રાશિ, બે સદિશોનો અદિશ ગુણાકાર કરો, આ બે નો ગુણાકાર કરો તો આપણે અદિશ મૂલ્ય મળે છે. એટલે અહીંયા ગુણાકાર છે ને ડોટ લીધો, આ બંને સદિશો છે, બે ના મૂલ્યનો ગુણાકાર છે, આ બે ના મૂલ્યનો ગુણાકાર છે ને એ ચોક્કસ મૂલ્ય બતાવે, એટલે આ બંને સદિશોને અદિશ વડે રજૂ કરી શકાય. બધા ખંડો માટે ગુણાકારનો સરવાળો કરો, તમે આવા નાના નાના ખંડો લ્યો બધા ખંડો માટે તમે સરવાળો કરો તો બંધ માર્ગે
જો આવા ખૂણો અતિ સૂક્ષ્મમાં લેવામાં આવે, કારણ કે આ ખંડ મોટો છે, એના મોટા નાના ખંડો લીધો, બધા નાના ખંડો લ્યો, આ ખૂણો અતિ સૂક્ષ્મ લેવામાં આવે ને, તો આ બધો માર્ગ આ ઉભય ખંડ સાથે સંકળાયેલા ચુંબકીય ક્ષેત્રનો જે સંવાળો છે ને, એ સંકલનમાં રહેલા સંખ્યા એની વધી ગઈ ખંડો લ્યો, તો અતિ સૂક્ષ્મ લેવા તેમની સંખ્યા એટલી બધી વધેલી જોવા મળે કે આ સરવાળાને બંધ માર્ગે સંકલન સ્વરૂપે, એટલે આ જે બંધ માર્ગે સરવાળો સંકલનમાં નખાય, આ ખંડ સાથે ચુંબકીય ક્ષેત્રનો સ્પર્શ્ય ઘટકનો જે અધિસ્ફુરાક તમે લ્યો, તો એનું મૂલ્ય કેટલું થાય? આનું મૂલ્ય અભ્યાસ કરો ને, તો એનું મૂલ્ય કેટલું થાય ખબર? જેનું મૂલ્ય મ્યુ ઝીરો આઈ થાય, જ્યાં મ્યુ ઝીરો શૂન્યાવકાશની પરમિએબિલિટી છે, અને આઈ સપાટીમાંથી વહેતો કુલ પ્રવાહ છે, અને સપાટી હોય એમાંથી વહેતો કુલ પ્રવાહ છે. તો આમ સર્કિટનો નિયમ સંકલન સૂત્ર તમે જો બંધ માર્ગે આ ખંડ સાથે સંકળાયેલો સ્પર્શ્ય ચુંબકીય ક્ષેત્ર નો અધિક ગુણાકાર એ સપાટીમાંથી પસાર થતો કુલ પ્રવાહ આઈ, સપાટીમાંથી પસાર થતો કુલ પ્રવાહ આઈ, અને શૂન્યાવકાશની પરમિએબિલિટી મ્યુ ઝીરો ના ગુણાકાર બરાબર હોય છે. તો એ નિયમ સૂત્ર સ્વરૂપે જો કે જે બેલ ખંડો ધરાવતી જે સીમારેખા ધરાવતી સપાટી ના ખંડ સાથે સ્પર્શ્ય ઘટક બીપી, તો આ બે આ બંનેનો જે અધિશ ગુણાકાર જે છે બંધ સપાટી સાથે સંકળાયેલું સંકલન તમે કરો, તો એનું મૂલ્ય છે ને એ જે અધિશ રૂપે મળે, આ પ્રવાસ અધિશ રાશિ છે, એનું મ્યુ ઝીરો અધિશ રાશિ છે, તો એનું મ્યુ ઝીરો આ જેટલો થાય. તો આ જે આપણે યુપી સર્કિટનો નિયમ થાય મિત્રો, આ નિયમ તમે જેમ દાખલામાં લેશો ને એટલે વધારે તમને સ્પષ્ટ ખ્યાલ આવશે. અત્યારે આ સૂત્ર અત્યારે યાદ રાખવાનું, આ દાખલાનો ઉપયોગ કરો, એપ્લિકેશન કરો તો વધારે ફાવટા. તો વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત તૈયાર કરી લેજો.